गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो मित्रों आज આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ આગળ વધારી. આજના આપણા પ્રશ્નમાં શું છે મિત્રો, ગઈકાલે સાબિતના દાખલા સ્ટાર્ટ કર્યા છે, તો સાબિતના દાખલા છે એ આપણે ગઈકાલે જોયા હતા, થોડા આજે પણ જોઈએ. સાબિત કરો કે √3 અસમય છે. મિત્રો તમે જાણો છો કે ગઈકાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા છે એ અસમય સાબિત ક્યારે થાય, તો પહેલા આપણે કામ કરીએ છીએ કે ધારો કે આ સંખ્યા સમય છે. ધારો કે √3 એ કેવું છે, સમય છે. સમય છે ઉદાહરણ લીધો, તમને મિત્રો ખબર છે કે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા ક્યારે કહેવાય, તો તે સંખ્યાને પીના છેદમાં કયો અથવા એના છેદમાં બી સ્વરૂપ વડે દર્શાવી શકાય, તો તે સમય સંખ્યા કહેવાય. તો આ સમય સંખ્યા છે એનો મતલબ શું થયો, √3 બરાબર શું હોય મિત્રો, એના છેદમાં બી હોય. સમય સંખ્યાને પીના છેદમાં કયો અથવા તો એના છેદમાં બી વડે દર્શાવી શકાય મિત્રો, સમય સંખ્યા છે. चलो कई बातों ने काम करी अपने बनने पर जोड़ लिए, बनने पर जो वर्ग लेता. चलो अब डायरेक्टली करना कि तो वर्गमूल थ्रोन और क्या होता है, तो थ्रोन थी ये नहीं तो वर्गमूल है ए स्क्वायर बी से बी नो वर्ग बी स्क्वायर ने क्या बना, ए स्क्वायर ने क्या बना, इसके बराबर 3b² એટલે કાઈ જે નો બંને બાજુ વર્ગ કરો, તો વર્ગમૂળ 3 નો વર્ગ કરો તો ખાલી 3, a નો વર્ગ કરો તો a નો વર્ગ, b નો વર્ગ કરો તો b નો વર્ગ, ગુણાકાર કરનારો a² બરાબર b નો વર્ગ ગુણ્યા 3 તો 3b² આનો મતલબ શું થાય, 3 એ કોણ હોય છે અને ગોપડી માટે આપી છે, 3 એ કોણ હોય છે, 3 એ a स्क्वायर નો અવયવ છે, પરંતુ 3 કેવો છે અવિભાજ્ય, 3 ના ભાગ કરતા નથી બરાબર, પરંતુ 3 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ ત્રણે એ નો પણ અવયવ થાય, કઈ ગયો તમને ત્રણે મિત્ર આ 25 છે, 25 ના ભાગ પર 5 ગુણ્યા 5 તો 5 કે 25 નો અવયવ કહેવાય મિત્રો, એમ 3 એ પણ અવયવ કે a સ્ક્વેર નો અવયવ કહેવાય, પરંતુ 3 અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 3 એ a સ્ક્વેર નો અવયવ છે ને, તો 3 એ પણ અવયવ કે a નો પણ અવયવ કહેવાય, પ્રમેય 1.3 મુજબ બે કરવા કે દે માન લઈ લે પછી ધારી લો કે ધારો કે a બરાબર 5 છે, સરખી માં આવશે, સોરી 5 છે અહીં, 3 છે 3 આવશે 2 વખત 2 આવે, a બરાબર 3 છે કેમ કે 3 એ કોણ આવ્યો છે, a નો પણ આવ્યો છે, ફરી જોડ કરો બંને બાજુ જોડ કરો, બંને બાજુ વર્ગ લેતા a નો વર્ગ, a નો વર્ગ 3 નો વર્ગ એટલે 9, c નો વર્ગ એટલે 9 c નો અને આપણે સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ 1 પરથી a સ્ક્વેર ની કિંમત કેટલી થાય, 3b² લખો, a સ્ક્વેર ની કિંમત લખો 3b² બરાબર 9c² ચાલો આગળ આંગળી લખો, જોજો 3 3 9 એટલે 20² બરાબર શું આવ્યું,
2 એટલે 2 પણ આવ્યો હતો 2 એ b² નો
કેવું છે મિત્રો અવિભાજ્ય અવયવ હોવાથી બે અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ પરંતુ બે એ વિસ્કેલનો અવયવ છે બરાબર અવિભાજ્ય અવયવ કોણ પરંતુ કોણ બે આ બે છે કે વિસ્કેલનો અવયવ છે હા તો પરંતુ બે કોણ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ બે એ કોણ અવયવ થયો બી નો પણ અવયવ થાય આ એક માં થાય બી નો અવયવ થઈ ગયો હા ધારી લો મિત્રો અહીંયા જો આપણે એ સ્ક્વેર આવે ને એ સ્ક્વેર તો એની કિંમત થોડી વધારવાની અહીંયા આપણે બી સ્ક્વેર આવ્યો છે એ બી સ્ક્વેર કરતા બરાબર બી સ્ક્વેર ની કિંમત આ બી ની કિંમત આવે ધારો કે બી બરાબર 2c રાઈટ બંને બાજુ વર્તો રાખો બંને બાજુ વર્ગ લેતા કરો b નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 અને c નો વર્ગ આને આપણે જો સમીકરણ નંબર 1 ચાલો સોરી આને સમીકરણ નંબર 2 હવે સમીકરણ બીસ્કન કિંમત એટલે 2s કે મૂકી દીધા સમીકરણ 1 પરથી બીસ્કન કિંમત કેટલી છે 2s કે મૂકવાનો 2a² + b² + c² 2c² 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 2c
ए स्क्वेर नो अवयव छे, परंतु बे क्यों छे अविभाज्य ने भाग पड़ता नहीं, बे ए अविभाज्य होवाथी बे ए कोनो अवयव थयो तो ए नो पण अवयव थयो, ए नो पण अवयव थाय। एक तो लगी जाओ बस ये जाओ समय जाने तो बे ए बे कौन होए थे ए अने बी नो सामान्य अवयव से जे आपने धारणा दी जो नहीं मिलो जे आपने धारणा की विरुद्ध से कारण के कारण से मित्रों के ए और बी पर कोई बात जैसे ए और बी परस्पर अविभाज्य होवा अविभाज्य से माने कोई 1/2 ये क्यों हो गया असमय मित्रों ओके मित्रों।